અંદાજે 15 થી 20 ગામોના ઉભેલ પાકનો 50% ફેલ થઈ ગયો છે ખેતરોમાં પણ ધોવાણ થઈ ગયા છે સરકાર તરફથી વળતર મળે એવું સ્થાનિક લોકો જણાવે અગાઉ વર્ષે દુકાળ પડેલ હતું ત્યારે ખેડૂતો ગાય ભેંસોને બચાવવા પોતાના દાગીના તથા વ્યાજ ઉપર પૈસા લઈ ગાય ભેંસોને બચાવેલા હતા અને વરસાદના કારણે ખેતુર ખેડૂતોની કપરી દશા છે ખેડૂતોના લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે સ્થાનિક ખેડૂતો વેરશી સુજોટ આમદભાઈ અધરેમાન ઈસુભાઈ બાવા ઓસ્માન મામદભાઈ મુરજીભાઈ ખેરાજ ખેતી ભીમજી ગઢવી મુરશી ભીમજી ગઢવી કેટલું કપાસના પાકમાં નુકસાન થયું છે લાલાબૂડી વિસ્તાર લાલાબુડી વિસ્તારમાં અંદાજે તમારે સાઠથી પચાસ ટકા નુકસાન થયેલું છે અત્યારે પંદર દિવસથી વરસાદ પડે છે એના કારણે સતત પાણી ભરાયેલું રહે છે ભરાયેલું રહે છે એના કારણે આ કપાસમાં ધોવાણ થઈ ગયેલું છે કેટલું પાકમાં નુકસાન થયું કપાસ કપાસના પાકમાં પચાસ સાઠ ટકા જેવો નુકસાનીનો અંદાજ છે જે સતત વરસાદ પડી રહ્યો છે હમણાં પંદર વીસ દિવસથી એના કારણે પાણી ભરાણું છે અને એ પાણી ભરાવાથી એ કપાસ સડી ગયો છે એટલે અમારા આખો કોણિયારા વિસ્તાર જે સિંધોળી છે પછી લાલા બુડિયા જે જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારો છે એમાં ખૂબ પાણી ભરાવાથી એ કપાસને નુકસાની થઈ છે અને કપાસ સડી ગયો છે કપાસના પાકમાં તો અત્યારે પચાસ ટકા જેવું નુકસાન છે અને જે નુકસાન નીચાણવાળા જે ખેતરો છે એમાં જે સતત આજે પંદર દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે જે પાણી સુકાતું નથી અને પાણી નથી સુકાતું એના કારણે એ કપાસ છે એ સડવા લાગ્યો છે અને મોટે ભાગે પચાસ ટકા અમુકના તો આખા ખેતરો સડી ગયા છે એટલે સરવાળે પચાસ ટકા તો અંદાજ છે જ એટલો કપાસને નુકસાન થયું છે જગદીશભાઈ કેડવી ન્યૂઝ ગુજરાતી સાથે રમેશ ભાનુશાલી નલિયા